अभ्यास प्रश्न पहलो नीचेना प्रश्नना उत्तर माटे आपेला विकल्पमांथी साचो उत्तर शोधीने तेनो क्रम अक्षर प्रश्न सामेना बॉक्स में लखो। पहलू कपाल में उगे वार तो भाल में उगे झाड़, आ पंक्ति ने शू कहेशो? तेना विकल्पो छे क रूढ़िप्रयोग, ख कहेवत, ग विचार विस्तार, घ कविता। तो आ चारे विकल्पमांथी आपणो साचो जवाब आवशे ख। तो बॉक्स में तमारे लखवानुं छे ख। बीजो विकल्प कहसंग गाड़ू छोड़ीने धंधु के शू करवा गया हता, तेना विकल्प छे क हटाणू, ख फरवा, ग गाम छोवा, घ गोल लेवा। तो आज विकल्प छे तेमाथी आपणो साचो जवाब आवशे क हटाणू करवा। कहरसंग गाड़ू लईने धंधु के हटाणू करवा એટલે કે ખરીદી કરવા ગયા હતા। ત્રીજું લેખન ચાલી ન રહી પાઠના લેખકનું નામ જણાવો, તેના વિકલ્પ છે ક જોરાવરસિંહ જાદવ, ખ સંતબાલ, ગ નાથાલાલ દવે, ઘ કિશોરભાઈ સોલંકી। તો મેં તમને આજે પાઠ છે તેના લેખકનું નામ પાકું કરવાનું કહ્યું હતું, તો ચલો યાદ કરો તો કે લેખક છે તેમનું નામ શું હતું? હા, આપણો જવાબ આવશે ક જોરાવરસિંહ જાદવ। લેખન ઝાલી ન રહી પાઠના લેખકનું નામ છે જોરાવરસિંહ જાદવ, એટલે બોક્સમાં લખશું આપણે ક। હવે આપણે પ્રશ્ન બે જોઈએ। નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં આપો, તેમાં પહેલું પાઘડી બંને કયા બે પ્રદેશ પંથરાયેલો છે? આપણે પાઠમાં જોયું હતું કે તેમાં બે પ્રદેશ હતા જે પાઘડી બંને, એટલે પાઘડી જે રીતે હોય તે રીતે પથરાયેલા હતા। તો તેનો જવાબ જોઈએ, પાઘડી બંને ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર પંથક પથરાયેલા છે। બીજો પ્રશ્ન, હરકચંદે માણે કપાસિયા શા માટે ખરીદ્યા હતા? તો ઉત્તર, હરકચંદ શેઠના ઘરે ગાય વિયાય એવી હોવાથી તેના માટે હરકચંદે માણેક કપાસિયા ખરીદ્યા હતા। ત્રીજો પ્રશ્ન, કહરસંગને કોણે ઠપકો આપ્યો? ઉત્તર, કહરસંગને અનુભવી પરિજનોએ ઠપકો આપ્યો। હવે આપણે જોઈએ પ્રશ્ન ત્રણ, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો, તેમાં પહેલું ગામના લોકો ખેતી અને ઘર વપરાશની વસ્તુઓની ખરીદી। હવે આપણે જોઈએ પ્રશ્ન ત્રણ, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો, પહેલું ગામના લોકો ખેતી અને ઘર વપરાશની વસ્તુઓની ખરીદી એક સામટી કેમ કરતા? તો તેનો જવાબ લખીએ આપણે ઉત્તર, કે ચોમાસામાં ભારે વરસાદ અને પવનના વાવાઝોડાથી ગામનો ગાડા માર્ગ બંધ થઈ જતો, તેથી ઉનાળો પૂરો થાય અને ચોમાસાની શરૂઆત થાય તેના પહેલાં જ ગામ લોકો ખેતી અને ઘર વપરાશની વસ્તુઓની ખરીદી એક સામટી કરતા અને ત્રણ ચાર મહિના ચાલે એટલી જીવન જરૂરિયાતની અને ઘર વપરાશની ચીજો સંઘરી રાખતા। તો અહીંયા એમ કહે છે કે ગામના લોકો છે ચોમાસું શરૂ થાય અને વાવાઝોડાને લીધે રસ્તાઓ છે બંધ થઈ જતા, એટલા માટે ઉનાળા સુધીની વસ્તુઓ ખરીદી લેતા। બીજો પ્રશ્ન, કહરસંગે કઈ કઈ વસ્તુઓની ખરીદી કરી? ઉત્તર, કહરસંગે ધંધુકા ખરીદી કરવા ગયા હતા, ત્યાંથી તેમણે બે ત્રણ ડબ્બા તલનું તેલ, દેશી ગોળની ભેલીઓ, દાળ, ચોખા, મીઠું, મરચાં, લસણ, ડુંગળી અને બટેકાના કોથળા વગેરે વસ્તુઓની ખરીદી કરી। ત્રીજો પ્રશ્ન જોઈએ, હરકચંદના લમડામાં કઈ વાત રહી ગઈ? ઉત્તર, ધંધુકા હટાણો કરવા ગયેલા કહરસંગે ગાડામાં હરકચંદનું બે મણના વજનનું કપાસિયાનું બાજકું મૂકવા દેવાની ના પાડેલી, આથી કપાસિયાનો કોથો
માથે લઈને હરખચંદને બજારમાં પાછા જવું પડ્યું હતું। આ વાતને એક વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ગયો હતો, છતાં મદારીના કરંડિયામાં સાપ જેમ ગુજરવાઈને પડ્યો રહે એમ આ વાત હરખચંદના લમણામાં રહી ગઈ। ચોથો પ્રશ્ન, હરખચંદને શા માટે શરમાવવું પડ્યું? ઉત્તર, હરખચંદે કહરસંઘ સાથે જેવા સાથે તેવાનું વર્તન કર્યું હતું, તેના લીધે કહરસંઘના બાપુના કરજનો પ્રસંગ બગડ્યો હતો। હરખચંદે મોતનો મલાજો પણ જાળવ્યો નહીં, એટલે મલાજો એટલે મર્યાદા, મોતની મર્યાદા પણ જાળવી નહીં। કહરસંઘ તો અભણ હતા જ્યારે હરખચંદ ભણેલા હતા, છતાં તેમણે વેર વાળવાની વૃત્તિમાં ન માનવા જેવું કામ કર્યું। હરખચંદને પોતાની ભૂલ સમજાઈ, તેથી હરખચંદને શરમાવવું પડ્યું। હવે આપણે જોઈએ પાઠનો સ્વાધ્યાય, તેમાં છે પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નના ઉત્તર લખો। પહેલું, ભાલ અને કનેર પંથક માટે કઈ કહેવત કહેવાતી આવી છે, શા માટે? ઉત્તર, ભાલ અને કનેર પંથક માટે જૂનાકાળથી આ કહેવત કહેવાતી આવી છે, કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ। આ પંથકમાં કુદરતની કૃપા ઓછી હોવાને કારણે એકેય ઝાડપાન થતા નહીં, ઝાડપાન વિનાની વેરાન ધરતીને કારણે ઉપરોક્ત કહેવત આ પંથક માટે કહેવાતી આવી છે। તો આ કહેવત કહેવાતી આવી છે, તમારે યાદ રાખવાનું છે। બીજો પ્રશ્ન જોઈએ, કહરસંઘ બાજકો લેવાની ના શા માટે પાડે છે? ઉત્તર, કહરસંઘ જ્યારે શેઠની હાટડીએ એટલે કે દુકાને કોઈ દિવસ ઉધાર લેવા જતા ત્યારે હરખચંદ શેઠ તેમને હાટડીએથી હેઠા એટલે કે નીચે ઉતારી દેતા, આ વાત મનમાં રાખી બળદ ઝાલ્યા નહીં રહેતા એવા બહાના હેઠળ કહરસંઘ હરખચંદ શેઠનું બાજકું પોતાના ગાળામાં મૂકવા દેવાની ના પાડે છે। ત્રીજો પ્રશ્ન, હરખચંદ શેઠ ગામ લોકોને શું શું લખી આપતા કેમ? ઉત્તર, ગામમાં કોઈને દસ્તાવેજ લખવો હોય, ખાતું પાડવું હોય, સારા અવસરે કંકોત્રી લખવી હોય કે માઠા પ્રસંગે કાગળ લખવો હોય તો હરખચંદ શેઠ લખી આપતા, કેમ કે ગામમાં કોઈ ભણેલું ન હોવાથી હરખચંદ શેઠને સૌ બોલાવતા। ચોથો પ્રશ્ન, અનુભવીઓએ કહરસંઘને ઠપકો કેમ આપ્યો? ઉત્તર, હરખચંદ શેઠે કહરસંઘ સાથેનું વેરવાળવા તેમના પિતાજીના કારજ પ્રસંગના કાગળો એવા લખ્યા કે કહરસંઘ હેરાન થઈ ગયા, બધા જ કુટુંબીજનોએ કહરસંઘને બોલાવ્યા અને આ બાબતે ખુલાસો માંગ્યો, ત્યારે હરખચંદે ધંધુકાની બજારમાં બનેલો પ્રસંગ કહ્યો, કહરસંઘને ખબર પાડી દેવા માટે શેઠે આવા કાગળો લખ્યા હતા, તે કબૂલ્યું, ત્યારે પરિવારજનોએ કહરસંઘને ઠપકો આપતા કહ્યું કે તમે શેઠને હેરાન કર્યા, તેનું ફળ તમારે ભોગવવું પડ્યું। હવે આપણે જોઈએ પ્રશ્ન બે, નીચેના વિરામચિહ્નોનો ઉપયોગ થયો હોય તેવું એક એક વાક્ય પાઠમાંથી શોધીને લખો। વિરામચિહ્નો આપણે આગળ શીખી ગયા છીએ કે અર્ધવિરામ, ગુરુવિરામ ને અવતરણ ચિહ્ન। તો આ જે અર્ધવિરામ, ગુરુવિરામ ને અવતરણ ચિહ્ન છે, તે વિરામચિહ્નોનો જે ઉપયોગ થયો હોય તેવું વાક્ય તમારે શોધીને લખવાનું છે। અહીંયા હું તમને અમુક વાક્ય બતાવું છું, એ સિવાયના બીજા વાક્ય તમારે શોધીને લખવાના છે। જેમ કે પહેલું અર્ધવિરામ, તો તેનું વાક્ય છે, માને જોઈને રાજી રાજી થઈ જવાયું। અહીંયા અર્ધવિરામ મૂકેલું છે, જાણે સઘળું જ મળી ગયું। પછી બીજું વિરામચિહ્ન, ગુરુવિરામ, વાક્ય, એમનાથી બબડી જવાયું, મહારાજ રાજપૂતે કરી છે ને કાંઈ, તો અહીંયા આપણે ગુરુવિરામ મૂકેલું છે। ત્રીજું વિરામચિહ્ન, અવતરણ ચિહ્ન, જે આ રીતનું હોય છે, સિંગલ અવતરણ ચિહ્ન અને ડબલ અવતરણ ચિહ્ન, વાક્ય, એ કહરસંઘભાઈ ઘડી સાત બળદિયાને તાણી ચાલો ને, તો અહીંયા જે વાક્ય છે એ અવતરણ ચિહ્નમાં મૂકવામાં આવ્યું છે। હવે આપણે જોઈએ પ્રશ્ન ત્રણ, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, તેમાં પહેલું ભાગડીના જેવો વિસ્તાર એટલે ભાગડી બનો, મૃત્યુ સમયે લખાતો પત્ર એટલે કાળોત્રી, ત્રીજું મરણ પછી બારમા દિવસે થતી વિધિ તો કારજ, ચોથું માટીની ભીતનું નાનું ઘર એટલે ખોરડું,
હવે અહીંયા પ્રશ્ન 4 આપણે જોઈએ. તમારા વિસ્તારમાં બોલાતી કહેવતો જાણો અને લખો. આ જે કે આપણે પાઠમાં જે કહેવતો જોઈ તેના જેવી તમે કોઈ કહેવતો જાણતા હોય તે તમારે લખવાની છે. આપણે અહીંયા બે કહેવતો જોઈએ, બાકીની બીજી વધારાની કહેવતો તમારે લખવાની છે. નમે તે સૌને ગમે, ફરે તે ચરે અને બાંધ્યા ભૂખે મરે. અહીંયા મેં તમને બે કહેવતો બતાવી. હવે બીજી વધારાની તમારે કહેવતો છે એ તમારે જાણીને તમારી નોટબુકમાં લખવાની છે. આજે આપણે જે એકમ 6 છે, લેખન ચાલી ન રહી, તેનો અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો જોયા. જે તમને સારી રીતે સમજાઈ ગયા હશે આ પ્રશ્નોના જવાબ છે એ તમારી નોટબુકમાં લખી લેવાના છે. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.